પછી દોઢ વાગે હું કહે હેવ કાં જાય, પછી મન મોરું પડ્યું મારું હોય ને ગાંઠા આવી આવ્યા થવા મળ્યા, હું કહું અટાણે કાં જાય ઊંઘા આવે, ટાણે ન જાય પછી હિમ થાય. હાલો જવા દઉં, ટ્રેક્ટર તો આપી દીધું, મોટરસાઇકલ બાકી છે. હાલો અટાણે એક્ઝેક્ટ 12 વાગ્યા, રામ રામ સીતારામ બધાને સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. રામ પરમાર સિંગર તથા નાતી સિંગર સાથે નેક્સ્ટ વિડીયો તમે જોયો હોય, ધમાલ બોલાવી હતી, ખૂબ જ મજા આવી. ખાલી એન્જોય પૂરતું ગાવાનું હતું, કંઈ એવું અંદરથી ઓલું નહોતું કે ભાઈ અમારે ગાવું કે અમને ઓલું હે. તો હા, બાકી જો અહીંયા હાલે છે ને અટાણે ગરમા ગરમ રોટલી બનાવવાનું કામ, વાહ સરસ. ને બાપા હે ને રામકથા સાંભળે, અયોધ્યા રામકથા બેઠી, તો બાપો એ સાંભળે કાયમ કલાક દોઢ કલાક ટાઈમ દે. અહીં તો કે બાપા ને આખે મોટે હે રામાયણ, તો એ સાંભળવાની મજા આવે. કપા ચોરવા આવ્યા હતા ને તારે શું હતું કે થોડી થોડી મણી નાથી બે ની ખંજવાઈ આવતી હતી, પણ એ તમે ઇગ્નોર કર્યું કે વાંધો નહીં, ત્યાં બે પાંચ કલાક આવે ને પછી મટે જાય. તો એ આખો દીવી હોગો, બીજે દી રાતી હવારી શિયાર પાંચ વાગે નીંદરમાં હે ને મણી ખબર નહીં, એટલું ખંજવાર આવી ગયું મારાથી. મણી તો જોકે મેં તો ભૂંભળ્યું નહોતું આવ્યું, હતો એટલે ખંજવાઈ ઉપડી ગઈ. હું તો નાહ્યો તો મણી કઈ ફેર નહોતો પડ્યો, પછી હું થયું હવારી વેલા નીંદરમાં ખંજવાર આવી ગયું, તો એવડે એવડે ઢીમસા ઉપડે નીકળ્યા આ ખાલી વાહામાં, બીજા કાંઈ કંઈ વાંધો નહોતો. એટલે હવાઈ ઉઠે ને પાછો ખંજવાઈ રહ્યો નહીં ને, એટલે એ પાછા ઢીમઠા થોડાક ઓછા થઈ ગયા, હતા તા ખરી પણ ઓછા થઈ ગયા, ચારથી પાંચ જ ઉતા. પછી એ આખો દી નીકળે ગયો, પછી ઝી ઝી હાથ પડતી ગઈ ને, પાંચ વાગે છ વાગે સાત વાગે એ હે ને ઝણેરાટી બોલવા માટે, હાથ ઉમાન પગમાં શણેરાટી બોલે, પગના તરિયામાં હા ખંજવાયર આવે ને પાણી અડે તો રાયડ બોલે જાય, આખું આવું અલગ ટાઈપનું થઈ ગયું હતું. મને ખોટા પડવા માટે જાડા હાથું થઈ જાય, એવા હાથું થઈ ગયા તમારા. તો હું તો પરિયાણ કરતો ગયો ને નાથી તો એક બે ફેરે કીધું તું ટાણ સામે જઈ આવ્યો, આઠક થયા હતા કઈ આઠક વાગે એ વધારે હોજો સડે ગયો તો હાથમાં. પણ હવે હું કાંઈ ગોઈ રહ્યું મટે જાય મટે જાય. પછી એ રાત કાઢી 12 વાગ્યા સુધી જઈ ગયો, તા સુધી કંઈ વાંધો નહોતો, થોડો થોડો હોજો વધતો હતો, હું કાંઈ હવા થઈ જાય. પછી 12 વાગે હોવાઈ ગયો, મેં 2 વાગે ઉઠ્યો, નીંદર ફેરીથી ખુલીને પાછું ઓલો નીંદરમાં ખંજવારી લીધો હબા, હાથ ઉમાન પગ ઉમાન મણી કંઈ ખબર નહીં, નીંદરમાં હબા ખંજવાર દીધું, તો એવડે એવના ઢેફલા ખાલી હાથમાં પગમાં ને વાહામાં, બીજે બાકી મોંમાં ને કાંઈ તૈયાર જ હતી મોંમાં થવાની બરાબર. પછી દોઢ વાગે હું કહે હેવ કાં જાય, પછી મન મોરું પડ્યું મારું હોય ને ગાંઠા આવી આવ્યા થવા મળ્યા, હું કહું અટાણે કાં જાય ઊંઘા આવે. પછી બાપાને ઉઠાડ્યો, નહીં તો નાથો ભાઈ હું તો પણ કે કાં ખોટી કરવાના વાતમાં તો કંઈ હું તો નહીં. પછી મેં બાપાને ઉઠાડ્યો ને બાપાની વાત કરી, હું કહું આ રીતનું હે મણી બે દીથી હું કહું ખંજવાઈ આવે એની તો પૂગીએ, પેલા ગાંઠા થવા માટે ઢીમઠા થવા માટે નીકળની તકલીફ વાળું કંઈ કામ લોહી જામે જતો હોય કે કામ થતું હોય, એટલે એ પછી હું થોડો હારે ગયો. બાકી રોગે રોગી ખંજવાઈ આવતી હોય નોર્મલ ઢીમઠા હોય તો હોય, પણ પાછા તો હાથું હોજવા માંડ્યા હતા, હાથું થઈ ગયા બહુ નું તો હોય જાય, પણ 25% હાથું હોજે ગયા હતા, આંગીરી પેવલીઓ કરે ને તો ખબર પડે કે હોજો હે. પછી રાતી દોઢ વાગે બાપ દીકરો ગયા કૂતિયાણે સરકારી દવાખાને, તો હવે ન્યા શું છે કે રાતી તો કામ કોઈ ડૉક્ટર આવી વાત હાજર ન હોય, કમ ડૉક્ટર પટાવાળા જ હતા વધારે પૂરતા, અને એમાં એક સિસ્ટર આવી હતી એને થોડો ઘણો ખ્યાલ પડતો હોય એના બધી વિશે, તો એને કંઈ દવા ન આપી, જોવે નહીં કે હું તમને હે ને ખંજવાઈની દવા આપા, ખંજવાઈ તમને નહીં આવે. પછી કે હવારી કાંક તમે દવાખાને વ્યા જાયજો કે અટાણે કે ખંજવાઈની દવા આપા, કે બાકી પછી કે તમે હે ને કે આને જે સ્પેશિયલિસ્ટ હોય સાંભળીને ડૉક્ટર પાસે જજો હવાય, હું કહા વાંધો ને અધિક્ષણ મારજું. તો એની રાતની અધિક્ષણ માર્યું ને 5-10 મિનિટના હું રહ્યો ને પછી આ અમે ઘેર ભાગી આવ્યો, તો ખંજવાઈનું નામો નિશાન વયું ને અટાણે ઢીમ થાય બેહેગા, નકર ઢીમ થાય હજે સુધી હું તો, પણ એ અધિક્ષણ માર્યો ને પછી કલાક દોઢ કલાક થઈ તો ઢીમ થાય બેહવા મળ્યા ને ખંજવારે બેહે ગઈ. તો હું કે હાલો રેડી એવું કંઈ વાંધો નથી આવ્યો, તો અટાણે આગળ કલાક દોઢ કલાક થયા પાછી ખંજવારે ઉપડી, ખંજવારે બીજા કાંઈ નથી ઉપડી, પગના તરિયામાં અજીશનનો પાવર યોગો, અને ટૂંકમાં જે મેન શું કહેવાય કે જળમૂળમાંથી બીમારી જે એનો ઇલાજ તો કર્યો નથી, ખાલી ખંજવારે બંધ કરી પાહારો કે ઢીમથા બંધ થઈ ગયા, એટલે
દવાખાને આગલી છે ને નાથી થોડીક ફ્રી થઈ જાય ને પછી હું નાથી જાય ગજેર સાહેબને દવાખાને બધી વિગતવાર વાત કરીએ એની આ રીતનું છે એટલે દવા આપે એટલે વહેલા સારું થતું થાય. ઓલું તો ખાલી ઇન્જેક્શન આપ્યું તો ખાલી ખંજવાઈ પૂરતું છે કે ખંજવાઈ ન આવે એટલે એનો પાવર એ ધીરે ધીરે અટાણે ઓછો થતો જાય નહીં. બાકી કાંઈ વાંધો નથી, કાંઈ ખંજવાઈ નથી આવતી, પગના તરિયામાં આવે. હું કે વળી 2-5 કલાક પછી વળી હતું એવું થતું જાય ને. ડૉક્ટર સાહેબ એ ને 2 વાગે વ્યા જાય એટલે 2 વાગે આસપાસ જઈએ તો એટલી બધી ટ્રાફિક ન હોય, દર્દી બધા વ્યાં ના હોય. હાલો એ છે ને 1 વાગ્યો ને અમે દવાખાને જઈ આવીએ. બાપાની હેરાન કર્યો હતો, તાણે ન જઈએ પછી હિમ થાય. ના ના એ એવા અહીં સાહેબ દી છે કે એવી કામ એવી બધી આજે ખંજવાઈ નથી આવતી તો કાંઈ કાંઈ નીકળી શરૂઆત છે. હા એ જ ને. હાલો જવા દો, ટ્રેક્ટર તો આપી દીધું, મોટરસાઇકલ બાકી છે. પછી આકી લો ને હું. ટ્રાફિક બહુ નથી લાગતી. હાલો વારો લખાય 1.25 કલાક ની વાર લખીએ તો એકાદી બે વસ્તુ લેવાની હોય તો ગામ માંથી લેતા આવીએ તો વારો આવે છે. ફરિયાદ લખે નાખીએ 1.25 કલાક પછી. એ તું ધ્યાન રાખજે કોક ના ભાંગી ને. આપણા જેવા પણ હોય ને ટાઈમ ફિક્સ કરે ના આવતો હોય ને બપોરનો. કેટલા દિન દવા આપે? બસ ટ્યુબ કે છે કઈ હવા 6 થયા ને કુતિયાણ થી વહેલા ભાગે આવ્યા, થોડા ઘણા હિસાબ કિતાબમાં વ્યસ્ત હતા. તે આગળ ફ્રી થયા તો યાદ આવી મુકા બ્લોગ તો કન્ટિન્યુ કરીએ. અને નાતી એને મસ્ત ઘરનું ઘડાવી આવી જોરદાર ખોવાઈ ગયું. તે પછી કપા ની વાત હતી કે ભાઈ કપા વેસાય પછી ભેરું થાય કે થોડો ખારું ટૂંકમાં લેવા હાટું થઈને કપા ની વાત જોતા હતા તો ફાઈનલી અવસર આવે ગયો. મેં કપા વેસાણા પેલા આપડી એવડું બધું ઘણું ઘડાવે લીધું. 2 લાખ નું થયું. ખોટા બુટિયા પહેરલા પણ આ જો હમણાં પહેર્યા ને સહાજી થયા કાન છે ને દુખે એટલે એ થોડા ટાઈમ માં જવાનું થાય આપડી. મંગલસૂત્ર આપડે બપોરી ગાટા ને દવાખાને તારા મણિવર યાદ આવે એટલે 2-3 હમણાં વિવાય છે તે જરાક રૂપારો લાગે. મંગલસૂત્ર પેન્ડલ મોટું લેવા જઈએ ને એને ભેગું પાછું લાંબુ લેવું પડે મંગલસૂત્ર થી. મને લાંબા ગમે નો તે ઓલા હું હાવ નાના નાના આવે ને એવડે એવડા શબ્દા વાળા હાવ ટૂંકા લેતી પાછું ફેરે અમારા માપ નું પરફેક્ટ મને ગમતું હતું ને હું જડેવું એટલે ખરીદી કરી લીધી ને આઈ કલર છે ડિઝાઇન ને બધું ને કાંક ગીએ આવે પહેરીએ ને કરક કરક તો ન વાંધો આવે ન બગડે ઘડીક માંથી પછી આપણે હાવ લાગડ ઢબેડીએ તો
તો પછી બગડી જાય એટલે એવું હે. નહીં હવે હે ને કામ કરવાનું હે, મારે વાટી વાટવા જવાનું હોય, નાથીની ભીંડ ધોવાનું કામ હે. હા નહીં દવાની વાત કરો તો બે ટાણાની દવા હે, અહીં ત્રણ દીની હે પણ બે ટાણા સવાર હાજ, એટલે બપોરે લઈ આવો ને ત્યારે બપોરે મેં પીએ લીધી હતી દવા, કે હાજી મોડો મોડો પીએ લે, ત્રણ દીની દવા હે કે કમ્પ્લીટ થઈ જાય. ને ઘણી રાહત થઈ ગઈ અટાણે, ને ખાલી 85% ખંજવાઈ આવે તરિયામાં પગના, બાકી રેડી છે કમ્પ્લીટ. મને હાજની ફાર ઉદી નહીં હાટો અટાણે કહું, કારણ કે હાજી વરી જા બોલી ફેરે રાતી જવું પડે તો હાલે ફેરે જવું પડે ને, તો હેરાન થાય. દી હોય તો હજુ આપણું ધાર્યું કામ થાય, રાતે આપણું ધાર્યું કામ કંઈ ન થાય. હા બપોરે પીતી હતી એટલે મોડી મોડી પીતી હતી, એટલે અટાણે હાજ ઢોકળી મોડી મોડી પીએ લઈ હું. બાકી બસ હું જો અટાણે વાટી વાટે આવ ને નાથી ખીચડી ઓળી દીધી, ને એની સાથે હવે આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ. આઈ હોપ કે લોગ તમને પસંદ આવ્યો હોય, પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ભૂલ્યા વગર કરજો. મળી હું નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ, બાય.